નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન વિહાર વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે તમે જોશો તો તમને એમ થશે કે દીદીએ આવું બધું શું રાખ્યું છે, આજે તો ચોપડી નથી, પેન્સિલ નથી, નથી ને કાંઈ. હમણાંથી સતત લખવાનું આવે છે ને, લખી લખીને થાકી ગયા ને બધાએ. તો આજે પ્રવૃત્તિ કરવી છે, કરવી છે ને બધાએ. તો સરસથી વિડીયો જોવાનો છે અને ધ્યાનથી જે રીતે દીદી કરાવે એમ સમજવાનું છે. આજે લખવાની રજા છે, પણ આપણા મગજને રજા આપવાની નથી, મગજને તો સરસ મજાનું દોડાવવાનું છે, બરાબર ને? તો ચાલો આજે પ્રવૃત્તિ જોઈએ. આપણે આજે શું કરશું તો કે આજે આપણે મણકા ગણતા શીખીશું, જૂથ બનાવતા શીખીશું. બેનું જૂથ બનાવશું પહેલાં, પછી ત્રણનું બનાવશું, પાંચનું બનાવશું, પછી દસનું જૂથ બનાવશું. અલગ અલગ જૂથ બનાવતા શીખીશું. ચાલો જોઈએ તો કે પહેલાં શું થતું કે આપણને દીદી એવી રીતે સરવાળા બાદ બાકી કરાવે. તો ચાલો આપણને એમ કીધું હોય કે ભાઈ 2 વત્તા 3. ચાલો આવી રીતે તમને 2 વત્તા 3 કીધા હોય તો તમે શું કરો? તો પહેલાં લીટા કરતા આપણે કરતા ને, ચાલો અહીંયા 1 2, અથવા તો મીંડા કરીએ તો કે આ 1 અને 2, એની નીચે 3 આપ્યા છે તો આપણે 3 લીટા કરીએ, અથવા તો 3 મીંડા કરીએ. પછી આપણે આની ગણતરી કરતા એટલે જવાબમાં 5 આવતું, બરાબર. પણ હવે આપણે જૂથ બનાવીને શીખીશું કે જૂથ બનાવતા કઈ રીતે આવે છે. તો જોઈએ પહેલાં અહીંયા આપણને કેટલા મોતી આપ્યા છે. પહેલાં તો આપણે મોતી ગણશું, બરાબર. ચલો આ 1 2 3 4 5 6 7 8 9 અને 10, બરાબર. કેટલા મોતી છે કે 10 મોતી છે. 1 થી 10 ગણ્યા તો આટલી વાર લાગી, દીદીને વાર લાગી ને 1 થી 10 ગણવામાં. હવે 1 થી 10 મોતીને જો આપણે ઝડપથી ગણવા હોય તો કઈ રીતે કરશું? તો કે જો આપણે બબેના જૂથ કરીને ગણીએ તો હજી એનાથી વધારે ઝડપી ગણી શકીએ. કઈ રીતે? તો કે જો 2 મોતી અહીંયા મૂક્યા, બરાબર. પછી 2 મોતી અહીંયા મૂકી દીધા, 2 મોતી અહીંયા મૂકી દીધા. ત્યાર પછી 2 મોતી અહીંયા મૂકી દીધા અને 2 મોતી અહીંયા રાખ્યા, બરાબર. હવે આપણે આને ગણીએ તો કે આ 2 2 ને 2 4, 4 ને 2 6, 6 ને 2 8, 8 ને 2 10 થઈ ગયા ને. ગણો જો 1 2 3 4 5 6 7 8 9 ને 10 મોતી થઈ ગયા. તો બબેના જૂથ બનાવીએ તો 1 થી 10 ગણીએ એના કરતાં બબેના જૂથ બનાવીને ગણીએ તો જલ્દી ગણી શકાય, બરાબર. હવે આપણે હજી વધારે આનાથી સ્પીડમાં ગણવું હોય તો કઈ રીતે ગણી શકીએ? તો પહેલાં મોતી ભેગા કરી દઈએ, હવે 3 3નું જૂથ બનાવીએ. ચાલો પહેલાં 3 મોતી મૂકો એક સાઈડમાં. તમારે પણ ઘરે આવી રીતે પ્રવૃત્તિ કરવાની છે. ઘરે મમ્મી પપ્પા હોય અથવા મોટા ભાઈ બહેન હોય તેની હાજરીમાં તમારે આવી રીતે કરવાનું છે. મોતી ન હોય તો આપણે કાગળની નાની નાની ગોળી બનાવીને પણ ગણી શકીએ. જો હવે આપણે 3 3 મોતી મૂક્યા છે અહીંયા, 1 2 3 4 5 6 7 8 9 અને 1 6 10 થઈ ગયું સ્પીડમાં. હવે એને 3 3માં ગણવાય તો કઈ રીતે ગણ્યા? 3 3 6 3 9 અને 1 10. આના માટે આપણે ઘડિયા પણ શીખવા પડે, એ આપણે હવે પછીના આગળના વિડીયોમાં જોશું. ઘડિયા પણ આપણે શીખીશું, પણ આજે પહેલાં જૂથ બનાવતા શીખીએ, બરાબર. હવે એમ થાય કે હજી આપણે સ્પીડમાં વધારે જલ્દી જલ્દી ગણતરી કરવી છે તો કઈ રીતે કરશું? તો કે 3 પછી સીધું આપણે 5નું જૂથ લઈ લઈએ. તો 5ના જૂથમાં કઈ રીતે આવશે? તો કે આપણે મોતીને આવી રીતે છૂટા પાડી દઈએ, 5 અહીંયા મોતી લેવાના, 1 2 3 4 અને 5. 5 મોતી આ લીધા, 1 2 3 4 અને 5. ચાલો 5 ને 5 કેટલા થશે? 10, બરાબર. 1 2 3 4 5 6 7 8 9 અને 10, બરાબર. તો આ જલ્દી ઝડપથી ગણાઈ ગયા, 5 ને 5 10. ઓલા આપણે કેમ ગણીએ? તો કે 1 2 3 4 5 6 7 8 9 10 એવી રીતે. જ્યારે આ શું છે? તો કે 5 ને 5 10. ચાલો હવે એનાથી વધારે ઝડપી ગણવા હોય તો કઈ રીતે થાય? તો કે આ બધા મોતી છે ને એને એક દોરામાં પોરવી દેવાના. ચાલો આવી રીતે દોરામાં મેં પોરવી રાખ્યા છે, બરાબર. હવે આને દોરામાં પોરવી દીધા, હવે આ ગણો જો કેટલા મોતી છે. 1 2 3 4 5 6 7 8 9 અને 10, બરાબર. આ 10 મોતી છે એને પોરવી અને આવી રીતે આપણે ગાંઠ મારી દેવાની. આ શું થઈ ગયું? 10નું 1 જૂથ થઈ ગયું. કેટલા થઈ ગયા? 10નું 1 જૂથ થઈ ગયું, બરાબર. ચલો 1 થી 10 ગણ્યા આપણે, બરાબર. એમાં થોડી વાર લાગી, એનાથી ઓછી વાર શેમાં લાગી? 2 2માં. ત્યાર પછી 3 3 ગણ્યા, પછી 5 5 ગણ્યા,
હવે ડાયરેક્ટ આપણે 10 નું એક જૂથ જ બનાવી નાખ્યું બરાબર હવે તમને એમ કીધું હોય કે ભાઈ 10 વત્તા 4 કરો આવી રીતે દીદી આપ્યું હોય 10 વત્તા 4 બરાબર તો હવે તમે અહીંયા 10 લીટા કરો પછી એની નીચે 4 લીટા કરો એના કરતા શું કરવાનું તો કે આપણે આવું 10 નું એક જૂથ બનાવી નાખ્યું હોય અને 4 છૂટા લઈ લેવાના આમાંથી 4 મોટી છૂટા લઈ લઈએ 1 2 3 અને 4 બીજા સાઈડમાં જવા દેશું બરાબર ચલો આ 4 મોટી છૂટા લીધા હવે આ 10 છે 10 પછી ક્યાંથી ગણતરી ચાલુ કરવાની 11 થી તો 11 12 13 14 10 ને 4 કેટલા થયા 14 તો તમારે અહીંયા લખી નાખવાનું 14 બરાબર આવી રીતે અલગ અલગ સંખ્યા આપી હોય તો 10 આપ્યો એટલે સમજી લેવાનું કે 10 નું આ એક જૂથ છે ત્યાર પછીના જે સંખ્યા આપી હોય કે 10 વત્તા 5 આપ્યું હોય 10 વત્તા 8 આપ્યું હોય આપણને જે કોઈ સંખ્યા આપી હોય એને છૂટી પાડી દેવાની અને એવી રીતે કરવાનું બીજું ઉદાહરણ જોઈએ કે 10 વત્તા 8 આપ્યા છે આપણને બરાબર તો આપણી પાસે આ 10 મોટી તો છૂટા છે જ તે ચાલો હવે એમાંથી આપણે 8 મોટી ગણી લઈએ 10 નું આ એક જૂથ છે એટલે 10 ભૂલી જાય 10 નું જૂથ છે જ આપણી પાસે 10 વત્તા 8 કીધું તો 8 છૂટા મોતી લેશું 1 2 3 4 5 6 7 8 બરાબર આ બે મોતી આપણે સાઈડમાં જવા દેશું ચાલો હવે આપણને ખબર નથી કે 10 વત્તા 8 કેટલા થશે બરાબર તો આ 10 નું એક જૂથ છે આ 8 છૂટા છે તો હવે શું કરશું 10 પછી સીધા શું લેશું 11 ગણવાના પછી 10 નહીં ગણવાના 10 નું જૂથ આપણી પાસે છે જ એટલે 11 થી શરૂઆત કરશું આ 11 12 13 14 15 16 17 18 બરાબર તો 10 ને 8 કેટલા થયા 18 થયા બરાબર ખ્યાલ આવ્યો તમને આવી રીતે આજે આપણે સરવાળા શીખ્યા હવે પછી જ્યારે બીજો વિડીયો આપણે બનાવશું ત્યારે આપણે બાદબાકી કરતાં શીખીશું પણ તમારે આ ધ્યાન રાખવાનું કે 10 નું એક જૂથ બનાવી લેવાનું અથવા તો જૂથ ન બને તો પછી આપણને ખ્યાલ આવી જાય કે ચાલો 10 નું એક જૂથ છે 10 વત્તા 6 કીધું હોય આપણે તો 10 નું જૂથ ગણી લેવાનું ત્યાર પછી 6 છૂટા લઈ લેવાના ચાલો આ 6 છે એટલે 10 આપ્યા હોય ને 10 પછી સીધી સીધી ક્યારથી ગણતરી કરવાની 11થી બરાબર 11 12 13 14 15 16 બરાબર તો 10 વત્તા 6 બરાબર કેટલા થાય 16 ખ્યાલ આવ્યો બધાને ચાલો આવી રીતે હવે પછીનો બીજો વિડીયો આપણે આગળના વિડીયોમાં જોઈશું